મમ્મી શું વિચારો છો? આ કેટલી વાર બૂમો પાડી મેં, જવાબ ના આપ્યો ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. અને હજુ તમે કોફી કે બોર્નવીટા કંઈ નથી બનાવ્યું, કહેતા હતા ને કે તારા માટે મોકલું છું. શું થયું છે? તમારું મોઢું કેમ લટકેલું છે? બહુ જ ખોટો નિર્ણય લીધો છે તે આ જીવનમાં. સાચી વાત છે, મેં જીવનમાં છે ને એકે સાચો નિર્ણય લીધો જ નહીં. હા, આ નિર્ણય ઉપર રિગ્રેટ થાય છે મને. તું અત્યારે આ બધી વાતને મજાકમાં લઈ લે, પણ યાદ રાખજે જે દિવસે આ ઘરમાંથી લગ્ન કરીને મીરા એ ઘરમાં જશે ને, એટલે આ તારા બધા સપના પાણીમાં રોડાઈ જશે. મમ્મા, હજુ તમે એ જ વાત લઈને બેઠા છો. અરે જે થવાનું હતું એ થઈ ગયું. આદિત્યને મીરા પસંદ છે તો છે, હવે એમાં મોટી વાત શું છે? મારા માટે એના કરતાં પણ કોઈ બેટર ઓપ્શન હશે? હમ, તારા માટે સારું ઓપ્શન હશે. હશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો નથી ને. અત્યારે તો તે સોનાની જાર પાણીમાં નાખી છે એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે આટલા મોટા બિઝનેસમેનનો છોકરો, હા, આપણા શહેરના ઘણા મા બાપ પોતાની દીકરીને એના ઘરમાં આપવા માટે તૈયાર થાય છે, અને આપણી પાસે સામે ચાલીને આ માંગવું આવ્યું તો તે નાટક શરૂ કરી દીધા. હા, મને ખબર હતી તારે લગ્ન નહોતા કરવાને એટલે તે આ બધું કર્યું. પણ યાદ રાખજે જે દિવસે એ મર્સિડીઝમાં ઓડીમાં ફરતી હશે ને, એ દિવસે તને એમ થશે કે તે ભૂલ કરી. જો મને આ મર્સિડીઝનો એનો કોઈનો મોહ નથી. અરે જીવનમાં લખ્યું હશે, નસીબમાં હશે ને, તો હું મારા પોતાના હાથે બાય કરીને એના પર બેઠી હશ ને હું જ ચલાવતી હશ. હા, બોલવું સહેલું છે. હા મમ્મા, જો એક સીધી એવી વાત છે, તમે સમજવાની કોશિશ કર. હું લગ્ન કરું કે દીદી લગ્ન કરે શું ફરક પડે છે? જમાઈ તો આ ઘરનો જ બનશે ને. દીદીના લગ્ન થઈ જશે. હું ઈચ્છતી હતી કે તારા લગ્ન આદિત્ય સાથે થાય, પણ ખબર નહીં એને પણ આ ઠોઠમાં શું દેખાઈ ગયું. અરે મેં કહ્યું કે 12 ફેલ છે તો પણ એને કહ્યું કે વાંધો નહીં. મને આવી સાદગીવાળી જેનામાં ભોળપણ હોય, સાદગી હોય એવી છોકરીઓ પસંદ છે, ફેશનેબલ નહીં. હી ઇઝ રાઈટ. અરે બધાનો નેચર, બધાનો સ્વભાવ એક સરખો હોય એવું જરૂરી નથી ને. બધાની પસંદ અલગ અલગ હોઈ શકે છે. એમ આદિત્યને પણ સિમ્પલ રહેવું પસંદ હશે. એમ તો આદિત્યને જોઈને મને લાગ્યું છે કે એ મારી જેમ ફેશનમાં અને કોઈ દેખાડો કરવામાં માનતા નહીં હોય. એમને પણ સાદું જીવન જીવવું ગમતું હશે, એટલે છે ને દીદી એમને પસંદ આવી ગઈ. અને સારું થયું ને પસંદ આવી ગઈ. આપણે એમ પણ દીદી માટે કોઈ છોકરો ગોતવાનો જ હતો ને, તો આદિત્ય. અરે એમ પણ દીદીને બે ત્રણ છોકરા રિજેક્ટ કરીને ગયા છે ને. તું બુદ્ધિ વગરની છે, અક્કલ છે તારામાં, અક્કલ મઠ્ઠા જેવું વાત કરે છે. અરે તું વિચાર તો કર, એને આદિત્ય હથેળીમાં રાખશે, જે આ ઘરની અંદર ઘરના કામ કરતી હતી, જેની આ ઘરમાં કોઈ કદર નથી, એ ત્યાં જઈને રાજ કરશે. કારણ કે એમનો એકનો એક દીકરો છે. તો તમારે તો ખુશ થવું જોઈએ ને, એમ પણ તમને બેન ગમતી નહોતી તો એ આ ઘરમાંથી લગ્ન કરીને જતી રહેશે ને. આમાં ખુશ થવા જેવી વાત નથી. ખુશ ત્યારે થાત જ્યારે એને તારા માટે હા પાડી હોત. પણ નહીં, તને તો છોકર મતમાં ગણી કાઢી. હા, અને તું હજી ખુશ થાય છે, પણ યાદ રાખજે એક દિવસ અને એક સમય એવો આવશે ને જ્યારે તું જ કહીશ કે મમ્મી તમે સાચા હતા અને હું ખોટી. હું રાહ જોઈશ એ સમય ની, કારણ કે એ સમય ક્યારે આવવાનો જ નથી. અમારા બંને બહેનો વચ્ચે ઘણો પ્રેમ છે, એટલે અમને બંનેને એકબીજાથી ઈર્ષ્યા થાય, જલન થાય એવું તો થવાનું જ નથી. હમ, જોઈએ ને કે એવો સમય આવશે કે નહીં આવે. ઈર્ષ્યા, જલન એ બધું તો સમય બતાવશે બેટા. હા, અત્યારે તો સમય એવું કહી રહ્યો છે કે તમારે બોર્નવીટા કે કોફી બેમાંથી એક બનાવીને મને આપવું જોઈએ. બધી વાતને મજાકમાં નહીં લે. એક દિવસ છે ને જિંદગી તને મજાક બનાવીને મૂકી દેશે, સમજી? જ્યાં સિરિયસ થવાનું હોય ને ત્યાં થોડીક સિરિયસ થઈ જા તો સારું છે. અને આજે સિરિયસ થવાનો જ દિવસ હતો, પણ નહીં, સવારમાં મેડમને મીટિંગ આવી ગઈ, એમાં ને એમાં આખી બાજી પલટાઈ ગઈ. હવે આવું મોડું કરવાની જરૂર નથી, બનાવું છું. થેન્ક યુ. હાથે કરીને પગ પર કુહાડો મારવો આને કહેવાય. હમ
હેલો અબ ક્યાં ક્યાં ફરતી હતી? જમ્મુ કાશ્મીર? ના હવે અહીંયા જ તો છું. અહીંયા જ હતી પણ તું મનથી ક્યાં હતી હું એમ પૂછું છું. વિચાર કરતી હતી. તારો તારો વિચાર કરતી હતી કે મારી બેન આગળ જઈને કેટલી મોટી ડિઝાઇનર બનશે, કેવા કેવા કપડાં બનાવશે, મોડલ્સને પહેરાવશે, આવું બધું. આદિત્ય વિશે વિચારતી હતી. તો હા હેરા વિશે જ વિચારતી હતી. જૂઠું નહીં બોલવાનું, હું એવું કહી દેવાનું, કારણ કે તારા એક્સપ્રેશન જોઈને મને ખબર પડી જાય છે કે તું શું વિચારે છે. લો આટલી બધી ખબર પડે છે તને? આ શું છે? અરે હા તો કહેતા જ ભૂલી ગઈ, ગોલ્ડની છે, આદિત્ય લઈ આવ્યા છે. સારી છે ને? હા બહુ બહુ મસ્ત. આટલા જ સમયમાં આદિત્યએ મને કેટલી ગોલ્ડની ગિફ્ટ આપી છે, ડાયમંડના બેંગલ્સ, રિંગ, આ માળા, અને હજુ પણ બીજી રિંગ કરાવવા નાખી છે, કપલ રિંગ. એક એ પહેરશે ને એક હું. 2-3 દિવસમાં ફોરવેલ પણ આપી દેશે. એક ફોરવેલની તો ના પાડી, એમણે ચોખ્ખું કહ્યું કે આ ગોલ્ડ હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ જેવું હોય, ભવિષ્યમાં ક્યારે પણ કામ આવે ને તો ગોલ્ડ આપીને પૈસા મળી જાય, પણ ફોરવીલ એકવાર જૂની થઈ ગઈ ને તો પૂરું. ગમે એમ તો એ બિઝનેસમેન છે ને, એટલે પોતાનો નફો નુકસાન તો બહુ સારી રીતે જોવે, પણ એક વસ્તુમાં એ નુકસાનીમાં ગયો છે. કઈ વસ્તુમાં? મારી. એટલે કઈ નહીં, સારું કહેવાય ને, જો ને અત્યાર સુધી તને કોઈ છોકરો હા નહોતો પાડતો, અને જે છોકરો મળ્યો એ સોના જેવો મળ્યો, નકરું સોનું જ આપ્યા કરે છે. સાચી વાત છે, એનું દિલ પણ સોના જેવું છે, પ્યોર ગોલ્ડ, એટલી સારી રીતે સાચવે છે, ધ્યાન રાખે છે, અને ભવિષ્ય માટે તો કેટલા વિચારો કર્યા છે. તને ખબર છે આ અમારી સગાઈ થઈ જશે ને એટલે સીધું જ એક નવું ઘર લેવાના છે, સ્પેશિયલી અમારા લોકો માટે. કહેવાય છે ને કે આ સમય સમયની વાત છે, માણસના નસીબ કિસ્મત ગમે ત્યારે પલટી માર. સાચી વાત છે. અત્યાર સુધી મમ્મી એમ કહેતા હતા કે તારું કંઈ નહીં થાય, તારા લગ્ન નહીં થાય, તને કોઈ છોકરો નહીં મળે. સારું થયું અત્યાર સુધી કોઈ છોકરો ન મળ્યો, કારણ કે હવે જે મળ્યો છે ને એ બહુ સારો મળ્યો છે, સમજદાર, સ્માર્ટ, અને મારી હરેક વાતમાં મને સમજાવવાવાળો. તો એટલે જ તો કહું છું ને, જો ને બાકી તારામાં કોઈ આવડત નથી, વધારે ભણી નથી, હેવ નો લુક, પણ છતાંય બાજી મારી કહી ને તું. તને ખબર છે આદિત્ય મને એવું જ કે કોણ કહે છે તને કાંઈ નથી આવડતું, ઘરની રસોઈ કરવી, ઘરનું ધ્યાન રાખવું, નાની નાની વસ્તુઓને ક્યાંથી ક્યાં સેટ કરવી, કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવી ને એ પણ એક કળા છે. પછી તો મને પણ લાગ્યું કે સાચી વાત છે, અને આ વસ્તુ મને પહેલાં રોનક પણ કહેતો હતો તો હું ક્યારેય માનતી નહોતી, પણ ખરેખર સ્ત્રીઓ ઘરના કામ કરે ને એ પણ એક કળા જ છે, હવે ખબર પડી મને. રાઈટ, પણ ડોન્ટ વરી, આ ખુશીઓ છે ને એ થોડાક સમયની હોય છે, એનું પણ કંઈ નક્કી ના હોય, ક્યારે આવે ને ક્યારે જાય. હા કહેવાય છે ને ખરાબ નજર, નજર બહુ વહેલી લાગી છે એટલે બહુ હરખાતી નહીં. ચિંતા ન કરને, અમારા સંબંધ નજર નહીં લાગે, અમે નક્કી કર્યું છે કે ગમે ત્યારે કંઈ પણ થશે ને તો બંને મળીને બધાની સાથે લડશું, અંદર અંદર નહીં લડીએ. ટૂંક સમયમાં બહુ વધારે પ્રેમ થઈ ગયો નહીં? શાયદ. જોજે ધીમી પડ, ક્યાંક એવું ના હોય કે દૂરથી ડુંગર રણી આપણા. બની શકે, પણ હવે એકવાર હાથ પકડ્યો જ છે તો છેક સુધી નિભાવવાનું તો ખરા જ ને. અમે નક્કી જ કર્યું છે કે ક્યારેય પણ સંબંધ ખાટો થાય ને તો બંને મળીને બેસીને એને સોલ્વ કરી લઈશું, એ પ્રોબ્લેમનું નિવારણ ગોતીશું, પણ એકબીજા સાથે ઝઘડો ક્યારેય નહીં કરી. જોઈએ. તું એ છોડ ને, તું મને એ કે તારે કેવું ચાલે છે બધું, આ શોઝ કેવા ચાલે છે? બધું જ બહુ મસ્ત ચાલે છે, અને હવે આનાથી પણ વધારે સારું ચાલશે. કેમ? કારણ કે શું કરું ને હવે મેં વિચારી લીધું છે. અરે વાહ, એટલે એનો મતલબ તો એવો થયો ને કે તને કોઈ ઓપોર્ચ્યુનિટી મળી અને તેને હાથમાં લઈ લીધી. રાઈટ, પહેલાં મેં એને જતી કરી હતી, પણ હવે મને સમજાઈ ગયું છે કે મેં જે ઓપોર્ચ્યુનિટી મળી હતી એને જતી કરી હતી, અને હવે મારે એને ગ્રેપ કરવાની છે. રાઈટ, થઈ જશે કંઈ ને કંઈ. આઈ એમ જેલસ ઓફ યુ. સાચે ખોટું કહેવાય ને,
મારાથી શું જેલેસી? તારે વસ્તુઓ પહેરી હોય ને તો ગમે ત્યારે મારી વસ્તુ તું પહેરી શકે છે. આપું તારે, કાઢી આપું. નહીં, એની જરૂર નથી. મારી પાસે ઓટોમેટિક આવી જશે. જે તારું છે એ બધું મારું છે ને. અત્યારે તું આ રાખ, પહેર. આઈ ડોન્ટ નીડ ઇટ. કંઈ નહીં, છોડ. મારે કામ કામ માટે જવું છે, પછી મળીએ. અરે હાય. હેલો જીજાજી. હા, તું અહીંયા? હું અહીંયા ના આવી શકું. આવી છે કે તે મને ફોન કર્યો તો હું આવી જાત ને મળવા માટે. વિચાર્યું કે હું જ મળી આવું, કામ જ એવું હતું ને. કામ? હા બોલ ને, શું કામ હતું? અચ્છા, આ તે મને કહ્યું હતું એ જ ને. આ તું શું કરે છે, કોને પૂછવાનું તે મને કહ્યું હતું? ફેશન ડિઝાઇનિંગ. હા, અને મેં કહ્યું હતું કે મારા કોન્ટેક્ટમાં છે એક ફ્રેન્ડ છે મારો. હા, મેં એને વાત કરી છે અને એને કહ્યું છે કે મતલબમાં તારા ફોટોગ્રાફ્સ ને બધું મોકલવાનું કીધું છે. પણ હવે સિફારસની કોઈ જરૂર નથી. કેમ? એક્ચ્યુઅલી હું મારી રીતે મારું કરી લઈશ. હું તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવી હતી અને ઉપર જતા બેસ્ટ ઓફ લક કહેવા આવી હતી, ઓલ ધ બેસ્ટ કહેવા આવી હતી. શું કામ? પણ હા, બધું તો તારે લગ્ન વખતે કહેવું જોઈએ ને. મતલબમાં હવે તો હું જીજાજી બની ગયો છું. બની ગયા છો, પણ માણસને કોઈ વાતની ખબર ના હોય તો આપણે એને જાણ કરવી કે આપણા ફર્ઝમાં આવે છે ને. તું શેની જાણ કરવા માંગે છે? તું કહેવા શું માંગે છે મને? મને તો કઈ સમજાતું નથી ખરેખર. મારી બેને તમને સાચે જ જાણ નથી કરી. હવે મને વિશ્વાસ આવી ગયો કે એને તમને કાંઈ નથી કહ્યું. મતલબમાં હીરાએ મને કંઈ નથી કહ્યું એટલે એવી કઈ વાત હતી જે મને નથી કરી? એમ એ બધું જ મને કહી દે છે. એને કોઈ વાત મારાથી છુપાવી જ નથી. સાચું કહું ને તો મીરા જેટલી સીધી સાદી અને સરળ છોકરી મેં આજ સુધી નથી જોઈ. વેમ છે, કહેવાય છે ને કે આ પિત્તળ ઉપર તમે સોનાની પરખ લગાવો તો એ સોનું ના થઈ જાય. હું શું કહેતી હતી તમને, એને કંઈ જ વાત ના કરી. શેની વાત? એની બીમારી વિશે. બીમારી? હા, એને કઈ બીમારી છે? જો આટલી ગંભીર બીમારી છે અને છતાંય તમે એની સાથે રહેવા માટે તૈયાર છો, લગ્ન કરવા માંગો છો, બ્રાવો. બહુ હિંમતની જરૂર પડે. અરે પણ એણે મને તો કઈ વાત નથી કરી દામિની. તું કહે છે કે એને ગંભીર બીમારી છે. કઈ બીમારી છે એને? HIV. શું? હા હા. મારી બેન સાથે લગ્ન કરવાની હા પાડી દીધી, નહીં તો મારી બેન નું શું થાત? કેટલા છોકરા એ મારી બેન ને રિજેક્ટ કરી છે આ બીમારી ના લીધે, પણ તમે હા પાડી દીધી. માનવું પડે. આ વાતની જાણ મને પહેલા કેમ ના કરી? જ્યારે હું જોવા આવ્યો હતો, જ્યારે મેં મીરાને પસંદ કરી હતી ત્યારે પણ મમ્મી એ લોકો મને કહી શકતા હતા ને. પણ અમે સામેથી કહી દેતા હતા ને, અને હવે તમે જ મીરાને સામેથી પસંદ કરી છે તો કહેવાનો તો પ્રશ્ન જ નહોતો આવતો. અને જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહી તો વધારે સારું ને. આ તો હું તમને અલર્ટ કરવા આવી હતી. અચ્છા, તેનો મતલબ એ કે મેં મીરાને પસંદ કરી એટલે મમ્મીને એમ હશે કે મીરાએ વાત કરી દીધી હશે અને મને મંજૂર હશે. રહી વાત તારી, તો મેં તો તારી જ વાત કરી હતી મને અને ફોર્સ પણ કરતા હતા કે તારી સાથે સગાઈ કરું, પણ મીરાએ આવું શું કામ કર્યું મારી સાથે? લગ્ન કરવા? સીધી વાત છે ને, તમે બિઝનેસમેનના દીકરા છો એટલું સારું એવું નામ છે, સારા એવા પૈસા કમાવ છો, અને હા મારી બેનને એટલી સારી સારી ગિફ્ટો આપો છો. આનાથી વધારે તો શું જોઈએ? અત્યાર સુધી જે છોકરા આવ્યા ને એને તો આ વાત કેવી જ નહોતી પડી, કારણ કે દીદીને જોતા એનું એજ્યુકેશન ખબર પડતા, એની આવડત ખબર પડતા, ના પાડી દેતા હતા. પણ તમે એની સાદગી જોઈને એને પ્રેમ કરવા લાગ્યા તો આમાં વાંક અમારો કોઈનો નથી. ભૂલ તમારી જ છે. ભૂલ મારી જ? મેં હંમેશા એને સાચું કહ્યું પણ એને મારાથી વાત છુપાવી. વાંક એનો છે કે ખોટું બોલી, પણ હવે આ સંબંધ નહીં ચાલે.
અબ જુઓ પ્લીઝ. તારી વાત સાચી છે ને કે એને આ ગંભીર બીમારી છે? હા સાચી વાત છે, પણ જુઓ સંબંધ નહીં તોડતા. મારી બેનને માંડ કોઈ સારો છોકરો મળ્યો છે, એના લાઈફનો સવાલ છે. એ મારે જોવાનું છે ને, મારે મારી લાઈફનું વિચારવાનું કે નહીં? જુઓ અત્યારે તો ઘણા બધા ઈલાજ થઈ શકે છે, રસ્તાઓ છે. મારે મારે શું કરવું ને દામિની? મારે જોવાનું છે. તું જા અહીંયાથી, તે કહેતું એના માટે તારો આભાર. હા પણ બીજી એક વાત, આ એટલી ખાનગી વાત મેં તમને કહી છે, મને વિશ્વાસ છે કે તમે કોઈને નહીં કહો. મળીએ.